गाणितिक रीते त्रुटि ने त्रण रीते दर्शावी छे। आपणे त्रुटिना प्रकार भण्या के भाई त्रुटिना प्रकार छे व्यवस्थित त्रुटि अने अव्यवस्थित त्रुटि, एम बे भागमां वेची हती। कोई पण प्रकारनी त्रुटि होय एने दर्शावानी गाणितिक रीते आपणे दर्शावी, त्रण रीते दर्शावी छे। निरपेक्ष त्रुटि, सरेराश त्रुटि अने प्रतिशत त्रुटि। तो त्रण रीते त्रुटि ने दर्शावे। आपणे गाणितिक दाखला होय त्रण रीते त्रुटि गोतवाना होय, एक निरपेक्ष, सरेराश अने प्रतिशत। निरपेक्ष, सरेराश अने प्रतिशत, निरपेक्ष त्रुटि, सरेराश त्रुटि अने प्रतिशत, आ ત્રણ બે હોય, ત્રણ પ્રકારની ત્રુટિ ગણવાની આવે। હવે એને ડેલ્ટા એ ને ફોર્મમાં લખાય, પણ એના કરતા બેટર ઈ કે આપણે ઉદાહરણ સાથે જ સમજીએ, એટલે હાવ હેલું થઈ જાય કઈ રીતે ગણતરી કરવી એમ। જો નિરપેક્ષ ત્રુટિ એટલે ખરેખર વ્યાખ્યાયિત કરવી હોય તો શું છે, તો કે સાચા મૂલ્ય હોય અને માપેલા મૂલ્યનો તફાવત હોય ને એને નિરપેક્ષ ત્રુટિ કહેવાય। કોઈ એક હાઈટમાં આપી 5.9 સેન્ટીમીટર છે, એનું એક અવલોકન આપણે લીધું 5.6, સાચું માપ આ છે 5.9, એક અવલોકન છે 5.6, એક અવલોકન છે 5.7, એક અવલોકન છે 5.8, તો નિરપેક્ષ ત્રુટિ કેટલી? તો કે સાચું મૂલ્ય 5.9, 5.9 માઇનસ 5.6, 5.9 માઇનસ 5.7, 5.9 માઇનસ 5.8, આ બધી નિરપેક્ષ ત્રુટિ થઈ, આ નિરપેક્ષ ત્રુટિ થઈ। સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, તો કે આ બધાની સરેરાશ લીધી અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કહેવાય। આપણે હવે ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કરતા જ શીખીએ છીએ, કારણ કે આપણા માટે એ જ મહત્વનું છે। એટલે આ નિરપેક્ષ ત્રુટિની વ્યાખ્યા કેલ્ક્યુલેશન કરવું છે આપણે। હવે તો એક આપણે ઉદાહરણ સમજી કે ભાઈ એક વોલ્ટ મીટર ના રીડિંગ છે, એક વોલ્ટ મીટર ના રીડિંગ છે આટલા છે, આ વોલ્ટ મીટર એના રીડિંગ 10 વોલ્ટ, 12 વોલ્ટ, 14 વોલ્ટ, 15 વોલ્ટ, 13 વોલ્ટ આટલા રીડિંગ છે। આમાં પ્રશ્ન એવો છે નિરપેક્ષ ત્રુટિ ગણો, નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ અને પ્રતિશત ત્રુટિ ગણો, આ આપણે કેલ્ક્યુલેટ કરવાની છે। તો હવે આપણે પાસે આટલા રીડિંગ છે, પહેલા એની સરેરાશ લઈ લેવાની, બધાનો સરવાળો, ભાઈંગા કેટલા રીડિંગ છે, કેટલા અવલોકન છે, 1, 2, 3, 4, 5, ભાઈંગા 5 કરવાના, એટલે આ સરેરાશ મળી ગયું। હવે આપણે નિરપેક્ષ ત્રુટિ ગોતવી છે, તો એનું ખરેખર મૂલ્ય 12.8 રીડિંગ છે, એ આ બધામાંથી બાદ કરવાનું, 10 માંથી 10 માઇનસ 12.8, આ 12 સાચું રીડિંગ જે આવ્યું છે એમાંથી 12.8 આ બાદ કર્યું, આ નિરપેક્ષ ત્રુટિ મળી, 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 સરેરાશ જે આપણને મળ્યું એને આપણે આ એક આમાંથી બાદ કરીએ એટલે આ નિરપેક્ષ ત્રુટિ મળી ગઈ। તો હવે નિરપેક્ષ ત્રુટિ જે મળી એ પ્લસ માઇનસ બે હોય, પણ સરેરાશ લેતા હોય ત્યારે બધા પ્લસ જ લેવાના હોય, કારણ કે બધાના મૂલ્ય હોય માનાંકમાં લેવાનો, એટલે બધા પ્લસ જ લેવાના। તો બધાના મૂલ્યનો સરવાળો, અથવા આપણે આમ માનાંક લખી તોય હાલે, માઇનસ સાથે લેતા હોય તમે તો આમ માનાંક લખવું પડે, એટલે એ પ્લસ થઈ જાય બહાર નીકળે, એટલે 0.8 આ માઇનસ, ઇન શોર્ટ બધાનો સરવાળો કરવાનો થાય, બધાનો સરવાળો થાય, બધાની કિંમત નિરપેક્ષ ત્રુટિની બધાની કિંમત ભાઈંગા એના જેટલા અવલોકન હોય એટલા કરો, એટલે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળી ગઈ। હવે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ તમારી આવી 1.44 સાપેક્ષ ત્રુટિ। સાપેક્ષ ત્રુટિ એટલે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ જે આવી હોય એને ભાઈંગા સરેરાશ કિંમત,
અબીની ગુણોત્તર લેવાનો, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, નિરપેક્ષ ત્રુટિ ભાંગ્યા સરેરાશ, ખાલી સરેરાશ નું મૂલ્ય, એટલે તમને મળે સાપેક્ષ ત્રુટિ. પ્રતિશત ગોતવી છે એટલે એને ગુણ્યા 100 કરી નાખવાના, એટલે પ્રતિશત ત્રુટિ મળી જાય. આ મળી ગઈ પ્રતિશત ત્રુટિ. તો આ હતું આપણું એક્ઝામ્પલ કે કઈ રીતે ત્રુટિનું કેલ્ક્યુલેશન કરવું. હવે ટેક્સ્ટબુક નું એક્ઝામ્પલ છે 2.7, એ ગણીએ છીએ. 2.7 છે એ આપણે ગણી, એક એવું જ ઉદાહરણ છે. એમાં ત્રણ પ્રકારની ત્રુટિ ગોતવાની છે. આ 2.7 આપણને એક સાદા લોલકનો આવર્તકાળનું માપન કરીએ છીએ, જેના આવર્તકાળ આટલા છે, 2.63, 2.56, 2.42, 2.71, 2.80. તો આમાં નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિની ગણતરી કરો. ઉદાહરણ 2.7, પછી એક ઉદાહરણ 2.6 છે, પછી ગણી, પેલા ગણી દે, પછી એક 2.6 છે આમાં એ ગણી. પછી ચાલો આપણને આવર્તકાળ આપ્યા, આટલા આવર્તકાળ આપ્યા, T1, T2, T3, T4, T5, આટલા આવર્તકાળ આપ્યા. પેલા સરેરાશ ગોતી લેવાની, બધાનો સરવાળો કરી નાખવાનો. આ બધાનો સરવાળો કર્યો, એને ભાંગ્યા જેટલા અવલોકનો, 1, 2, 3, 4, 5, એટલે એને ભાંગ્યા 5 કર્યા, એટલે આ મળી ગયું સરેરાશ. ટી સરેરાશ, ટી સરેરાશ મેં એટલે લખ્યું આવર્તકાળ છે એટલે ટી સરેરાશ. તો આ સરેરાશ મૂલ્ય મળી ગયું. વોલ્ટ વધ તો વી સરેરાશ, એમ્પિયર વધ તો એ સરેરાશ, જેવું માપ હોય એને આધારે આપણે લખી ટી સરેરાશ. આ સરેરાશ મૂલ્ય મળ્યું. બધા માપમાં ત્રુટિ તો કે આને બાદ કરવાની, એક એક રીડિંગમાંથી 2.63 માંથી આ બાદ કરવાનું, આ કર્યું બાદ, પછી 2.56 માંથી આ બાદ કરવાનું, આ કર્યું બાદ, બધા બાદ કર્યા, બધી નિરપેક્ષ ત્રુટિ મળી ગઈ. હવે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ગોતવી છે એટલે આ બધા મૂલ્યો લઈ લેવાના, ડેલ્ટા T1, ડેલ્ટા T2, આ બધાના મૂલ્યો 1, 2, 3, 4, 5 વડે ભાગી નાખવાનું, બધાનો સરવાળો કરે, અથવા માઇનસ હોય પ્લસ લઈ લેવાનું, એટલે બધાના મૂલ્યો આવી ગયા, એટલે તમને મળે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો એ મળી ગઈ બધાનો સરવાળો 0.54 ભાંગ્યા 5 એટલે 0.11. હવે આપણે ગોતવાની છે ખાલી સાપેક્ષ ત્રુટિ, સાપેક્ષ અને પ્રતિશત ત્રુટિ. સાપેક્ષ ત્રુટિ ગોતવી હોય એટલે આ બે ત્રુટિનો ગુણોત્તર હોય, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને ખાલી સરેરાશ, એ બે નો ગુણોત્તર હોય એને આપણે કહી સાપેક્ષ ત્રુટિ. તો આ બે નો ગુણોત્તર લઈ લઈ, નિરપેક્ષ સરેરાશ ત્રુટિ અને ખાલી સરેરાશ ડેલ્ટા ટી આદર્શ 0.11, જો અહીંયા 0.11 અને 2.62, 0.11 ભાંગ્યા 2.62 એટલે 0.0419 પ્રતિશત ત્રુટિ. આને 100 થી ગુણી નાખી, ગુણ્યા 100 એટલે આ મળી ગઈ પ્રતિશત ત્રુટિ. તો આ રીતે આપણે ગણી શકાય. આ તમને ઉદાહરણ સમજાયું એ જ. મળી ગઈ પ્રતિશત ત્રુટિ. હવે જોજો એક ઉદાહરણ છે, બે ઘડિયાળ છે. રાષ્ટ્રીય પ્રયોગશાળામાં મૂળભૂત ઘડિયાળ સાથે બે ઘડિયાળનું પરીક્ષણ કરવામાં આવે છે. મૂળભૂત ઘડિયાળ 12 વાગ્યાનો સમય દર્શાવે. આ બે ઘડિયાળ નીચે મુજબ છે, આમાંથી તમારે પ્રયોગમાં લેવી છે તો કઈ ઘડિયાળ તમે લેશો, ઉપયોગમાં લેવી છે પ્રાયોગિક રીડિંગ કરવા માટે. જ્યારે સ્ટાન્ડર્ડ ઘડિયાળ 12 વાગ્યાનો હોય ત્યારે આપણી પાસે આ એક ઘડિયાળ છે, સોમવારે 12 વાગે આ સ્ટાન્ડર્ડ ઘડિયાળ છે, એનો ટાઈમ સોમવારે 12 વાગે, આ બધા સ્ટાન્ડર્ડ ઘડિયાળનો બુધવારે 12 વાગે આ સ્ટાન્ડર્ડ ઘડિયાળ છે,
રવિવાર, ત્યારે આ ઘડિયાળ બતાવે છે 12:05, આ ઘડિયાળ 10:15, પછી મંગળવારે 12 વાગે સ્ટાન્ડર્ડ રિયરનું માપ 12 વાગ્યાનું, ત્યારે આ બતાવે છે 12:01, આ બતાવે છે 11:59, તો એમ અલગ અલગ આ બધા રીડિંગ આપ્યા છે, આ ઘડિયાળ 2 ના આપ્યા છે. કઈ ઘડિયાળ લેવો લેશો તમે? આમ સીધી રીતે જોતા એમ થાય કે આ બહુ મોટું વેરિએશન, આ જયારે 12 વાગ્યાની સ્ટાન્ડર્ડ હોય ત્યારે આ 10 બતાવે, એટલે આ લેવાય, એમ આનો ઉપયોગ કરાય. ઈ નથી આપણે જોવાનું કેની એક્યુરેસી વધારે, તો ટાઈમ નો ફેરફાર છે, એ તો તમે સેટ કરી દો. એટલે આપણે ઈ જોવાનું છે કે આમાંથી એક્યુરેટ કઈ છે. આ ભલે ને 12 વાગ્યા હોય કે ગમે એટલા વાગી, તો આગળ પાછળ છે ઘડિયાળ, પણ એક્યુરેસી કોની વધારે છે? તો એક્યુરેસી ગોતવી તો કેમ ગોતાય? તો આ ઘડિયાળનું મહત્તમ માપ કેટલું છે અને ન્યૂનતમ કેટલું છે, એ બેનો તફાવત લઈ લે એટલે આપણને ખબર પડે કે કેટલીક એક્યુરેટ છે. અને આમાં મહત્તમ અને આમાં ન્યૂનતમ લેવાય, તો આમાં મહત્તમમાં મહત્તમ રીડિંગ છે 10:15 અને 24, 10:15:24, 10:14 અને 59 મિનિટ ન્યૂનતમ માપ છે. અહીંયા મહત્તમ માપ છે 12:01:50, ન્યૂનતમ માપ છે, મહત્તમ માપ આ ન્યૂનતમ માપ છે 11:59:15, આ બધામાંથી. તો બે માપ આપણે લઈ લીધા. પેલી ઘડિયાળમાં મહત્તમ માપ આવ્યું 12:01:50 અને ન્યૂનતમ માપ આવ્યું 11:11:59 અને 8 સેકન્ડ. હવે આ બેનો ડિફરન્સ ગોતવો છે, 11:59, 12:01 અને 50 સેકન્ડ. તો 11:59 થઈ છે એટલે 12 વાગે, એટલે 1 મિનિટનો એ ડિફરન્સ થયો, અને માથે 1 મિનિટ એટલે 2 મિનિટનો તફાવત આ થયો. કેટલી સેકન્ડ બીજી? તો કે આમાં 50 સેકન્ડ થઈ છે, આમાં આ ન્યૂનતમ 8 સેકન્ડ એટલે 42 સેકન્ડ. 2 મિનિટ અને 42 સેકન્ડનો તફાવત છે આ બે અવલોકનમાં, 1:12:01 અને 50 સેકન્ડ, 1 અવલોકન 11:59 અને 8. તો આ બેને આપણે ગણવું હોય તો આ 59 એટલે 1 મિનિટ થાય, એટલે 12 વાગી ગયા હોય એટલે આ 1 અને આ 1 મિનિટ બીજી, એટલે 2 મિનિટ થઈ ગઈ, અને સેકન્ડમાં છે ફેરફાર 42નો, એટલે 2 મિનિટ અને 42 સેકન્ડનો ફેરફાર છે ન્યૂનતમ અને મહત્તમ રીડિંગમાં. બીજું ઘડિયાળ રહી, એમાં મહત્તમ રીડિંગ 10:15:24, 10:14:53. હવે આમાં જો પૂરી 1 મિનિટનો તફાવત નથી, 1 મિનિટનો પૂરો તફાવત છે નહીં. અહીંયાથી 10, હવે અહીંયા 14 મિનિટ છે, અહીંયા કેટલી છે? 14 મિનિટ. એમાં તમે 7 સેકન્ડ નાખો, 7 સેકન્ડ એટલે અહીંયા 10:14 થઈ ગઈ, 10:15 એટલે આ 10:15 થઈ ગઈ, ઓકે, એટલે 7 ઈ ફેરફાર છે, 7 સેકન્ડ એટલે અહીં 10:15 થઈ ગઈ, માથે સેકન્ડ કેટલી? તો કે 24, એટલે 7+24 એટલે 31 સેકન્ડ નો આ બે વચ્ચે તફાવત છે. તો 31 સેકન્ડ નો આમાં એરર છે, આની અંદર છે એ બહુ મોટી એરર છે, 2 મિનિટ અને 42 સેકન્ડ. તો આપણે કઈ ઘડિયાળનો ઉપયોગ કરાય? તો કે આ બીજી ઘડિયાળનો ઉપયોગ કરાય, કારણ કે આની ચોકસાઈ છે, એક્યુરેસી છે એ વધારે છે. તો ઘડિયાળ 2નો ઉપયોગ કરાય રીડિંગ માટે. આમ હેલું જ છે, 2 રીડિંગ મહત્તમ અને ન્યૂનતમનો તફાવત લેવાનો.